આઇસલેન્ડના રેન્જેસ પેનિન્સ્યુલા એટલે કે પ્રાયદ્વીપ ઉપર એક મોટો જ્વાળામુખી ફાટ્યા બાદ દેશના દક્ષિણ હિસ્સામાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્વાળામુખી સતત લાવા ઓકી રહ્યો છે કે જે લાવા ગ્રીડાવિક શહેર સુધી પહોંચી ગયો છે, જેના પગલે હવે બ્લુ લગન તેમજ ગ્રીડાવિક શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. ડિસેમ્બર બાદ રેન્જેસ પેનિન્સ્યુલા વિસ્તારમાં જ્વાળામુખી વિસ્ફોટની ચોથી ઘટના. તો આઇસલેન્ડનું હવાઈ ક્ષેત્ર હાલમાં તો વિમાનોની અવરજવર માટે ખુલ્લું છે, પણ લાવાનો ધુમાડો આ વિસ્તારના આકાશમાં ચારે તરફ છવાઈ રહ્યો છે. તો આઇસલેન્ડની સિવિલ ડિફેન્સ સર્વિસના કહેવા પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે સાંજે 8 વાગે આ જ્વાળામુખી ફાટ્યો હતો. આ એ જગ્યાએ છે કે જ્યાં 8 ફેબ્રુઆરીએ પણ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટના વિડીયો ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધરતીના પેટાળમાંથી સેંકડો ડિગ્રી તાપમાન ધરાવતો લાવા નીકળીને જમીન પર ફેલાતો નજરે પડી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.